સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઉલપાડ તાલુકાના કીમ ગામમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. સરા જાહેર જીવલેણ મારામારી કરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા. તમામ મારામારીની ઘટનાના આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીઓ પાસે એકબીજાના કાન પકડાવી જાહેરમાં ઉઠક બેઠક કરાવી. પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા આ ડરને દૂર કર્યો. પોલીસદાર જેલમાં પૂરતા આરોપીઓ નિશાન ઠેકાણે આવી છે. આ સાથે પોલીસે કડક શબ્દોમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા તત્વોને સૂચના આપી. સુરતમાં નકલી પોલીસ બની ફરતા શખ્સની રાંદેર પોલીસે ધરપકડ કરી આંટપાસ કરેલો યુવક નકલી પોલીસ બની મોટરસાયકલ લઈ શહેરમાં ફરતો. તેણે રિક્ષા ચાલકને પોલીસ તરીકે ઓળખ આપી 1.700 રૂપિયા પડાવ્યા હતા. ઓટો રિક્ષા ચાલકને શંકા જતા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ એલર્ટ બની અને જુદી જુદી ટીમો બનાવી 50 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી નકલી પોલીસે દબોચ્યો. અગાઉ કેટલા લોકો પાસેથી આ પ્રમાણે રૂપિયા પડાવ્યા છે તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરાઈ છે. પ્રમાણે પોલીસ તરીકે પોતાની ઓળખ આપી છે. બરાબર, હું ડિસ્ટર્બ હું માણસ પોલીસ વાળો છું. એમ કરી કયા પોલીસ સ્ટેશન રાંદેર પોલીસ શું એટલે કઈ રીતે રિક્ષા ચાલક ને અટકાવ્યો હતો? એને રિક્ષા ત્યાં ઉભી હતી ત્યાં જઈ એને કીધું કે તમે શું કરો છો અહીંયા? આમ તે પૂરી વાત કરી અને હું ડિસ્ટર્બ નું છું, તમે શું કરો? ચાલો મારા સાથે એને લઈ ગયો. પછી પૈસા કાઢી લીધી. વડોદરાના ગોરવા વિસ્તારમાં ચાર્ટર્ડ એકાઉન્ટર પર હુમલો કરનારા 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટ આમિર ખાન પઠાણની કારનો પીછો કરી તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને માર માર્યો હતો. જાહેરમાં મારામારી કરવાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી પોલીસે હથિયારો પણ કબજે કર્યા. મોરબીની જેલમાં રહેલા હત્યાના આરોપીએ વેપારી પાસે ખંડણી માંગી. મોરબીના વિસીપરામાં લાકડાનો ડેલો ધરાવતા વેપારી હરગોવિંદ ચૌહાણ પાસે ખંડણી માંગી હતી. આરોપીના ભાઈ અરરખાએ દુકાને જઈને ફોન ઉપર વાતચીત કરાવી ત્યારબાદ રૂપિયા 2 લાખ આપી દેવા કહ્યું. સમગ્ર મામલે વેપારી બંને ભાઈ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી હાલમાં બેવડી હત્યાના ગુનામાં સબજેલમાં સજા કાપી રહ્યો છે. બીજી તરફ મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. મોરબી એલસીબી અને એસઓજી મોરબી સબજેલમાં ચેકિંગ કરે છે ત્યારે કેમ મોબાઈલ મળતા નથી? રાજ્યવ્યાપી દરોડા બાદ 3 દિવસથી મોરબી પોલીસે શા માટે કહેવા પૂરતી કામગીરી કરી તેવા સવાલ ઉઠ્યા છે. વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરથી અડફેટે અસુરિયાના વ્યક્તિના મૃત્યુ મામલે સાંસદ મનસુખ વસાવાએ ધરણાની ધમકી બાદ આખરે તંત્રએ કાર્યવાહી કરી. મનસુખ વસાવાએ બેફામ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી અને ઘટના બની તે દિવસે ઘટનાસ્થળ પર જઈને અધિકારીઓને પણ ખખડાવ્યા. ખુદ ભાજપના જ સાંસદે ગેરકાયદેસર ચાલતા ખનન અને રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે સતત માંગ કરી હતી. સાંસદની ધરણાની ચીમકી બાદ તંત્રએ કાર્યવાહી કરતા મનસુખ વસાવાએ ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો. સાંસદ વસાવાની ચીમકી બાદ રેતી ખનન માફિયાઓ સામે અચાનક જ તંત્ર જાગ્યું છે. કરજણના નારેશ્વરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આરટીઓ અને પ્રાંત અધિકારીઓની સંયુક્ત ટીમે સપાટો બોલાવ્યો. રેતીની 70 જેટલી ટ્રક ચેક કરાઈ અને 18 ઓવરલોડ ડમ્પરને સીઝ કરાયા. ટ્રાફિકના નિયમ ભંગ બદલ 35 ટ્રક ચાલકો પાસેથી 4,35,000નો દંડ પણ વસૂલાયો. સવાલ એ છે કે ખનન માફિયા બેફામ હતા જ, પરંતુ કોઈ ટ્રકની અડફેટે જીવ ગુમાવ્યો, છતાં સાંસદના ધરણા કરવાની ચીમકી બાદ તંત્ર જાગ્યું. ટ્રક સીઝ થયા બાદ ખનન માફિયાઓ રાજકીય ગોડફાધર પાસે દોડી ગયા હોવાની પણ ચર્ચા છે. વડોદરાના તરસાલીમાં કેનાલ પર દબાણ કરતા 2 બિલ્ડરોને કોર્પોરેશને નોટીસ આપી છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને દબાણ કર્યું હોવાની રજૂઆત બાદ કોર્પોરેશનના અધિકારીઓએ બાંધકામ અટકાવી 2 બિલ્ડરોને નોટીસ ફટકારી. બિલ્ડરોએ સોમા તાન તરસાલીના શ્યામ સુંદરમ અને દર્શનમ બિલ્સના બિલ્ડરોએ વરસાદી કેનાલમાં કચરો નાખી દબાણ કર્યું હતું, જેથી કેનાલમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે. અંતે સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેથી કોર્પોરેશનને અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી બંને સાઇટ પર તાત્કાલિક ધોરણે બાંધકામ બંધ કરાયું. હવે જમીન માપણીની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ 2 સાઇડવાળાએ બિલ્ડરોએ આ ટ્રાન્સનો દબાણ કરેલું છે, ત્યાં માટે રોડા ને બધું નાખીને ટ્રાન્સ પૂરવાનું કામ કર્યું છે. આ બાબતની આજે મને જાણ થતાં ટાઉન પ્લાનિંગ વિભાગને મેં ફરિયાદ કરેલી.
બંને બિલ્ડરોને નોટિસ આપી છે કામ બંધ કરવાની અને જે બી કાંસ દબાણ થયો છે તે ખોલવાનો ત્યાં સુધી એનું કામ બંધ